નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છીના. નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સિદ્ધપુરની પુષ્પ વાટિકા ટાઉનશીપમાં 3 મકાનોમાં ચોરી, સોના ચાંદીના દાગીના સહિત લાખો મતા લઈ છૂમંતર. ધાનેરા નજીક લીલા લાકડા ભરેલી ટ્રેક્ટર જીપને અડફેટે લેતા જીપ ચાલકનું મોત, એકની હાલત ગંભીર. રોષે ભરાયેલા લોકોએ ટ્રેક્ટરની હવા કાઢી નાખી. પાટણ અને બનાસકાંઠાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. સિતાડારા નજીક ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા પાણીનો વેડફાટ. સુઈગામ તાલુકામાં રાજપુર દૂધવા માઇનોર કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતો ચિંતિત. પાણીના અભાવે જીરું, ઘઉં અને ઘાસચારો સુકાઈ રહ્યો હોવાની ખેડૂતોની ફરિયાદ. પાટણના સિદ્ધપુરમાં ઘરફૂટ ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ ગઈ રાત્રે 3 મકાનોના તાળા તોડી અંદાજિત લાખો રૂપિયાના માલ મત્તાની ચોરી કરવા જતા રહીશો ઊંઘ હરામ થઈ ગઈ છે. તે સાગ માટે 3 મકાનમાં ચોરી થતા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઊભા થયા છે. ચોરીના સમગ્ર ઘટનાની જો વિગત વાત કરીએ તો હાઈવે સ્થિત બિંદુ સરોવર વિસ્તારમાં આવેલા પુષ્પ વાટિકા ટાઉનશીપમાં 3 મકાનોમાં ચોરી થઈ, જે પૈકી 147 નંબરના મકાનમાં રહેતા પ્રાર્થનાબેન મહેશકુમાર ઉપાધ્યાય, જેઓ અમદાવાદ ગયા હતા અને મકાન બંધ હોવાથી તસ્કરોએ તેનો ફાયદો ઉઠાવી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ઘરના દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદરથી સોનાનું પેન્ડલ, સોનાની ચેન ઉપરાંત ચાંદીના દાગીના મળી અંદાજિત લાખો રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા. બીજા દિવસે સવારે પડોશીએ મકાન માલિકને ચોરી અંગે જાણ કરતા તેઓ સિદ્ધપુર દોડી આવ્યા હતા અને તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી. એક જ રાત્રિમાં 3 મકાનમાં ચોરીના બનાવ રહીશો ફફડાટ ફેલાઈ ગયો છે અને અત્યારે ઠંડીના ચમકારામાં તસ્કરો વધુ કોઈ બંધ મકાનને નિશાન ન બનાવે તે પહેલા જ પોલીસો તસ્કરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. પુષ્પવાટિકા કા નામ હૈ ઇસકા ઓર અભી દો દિન પહેલે યહાં પર ચોરી હુઈ હૈ. ગુરુવાર કો શુક્રવાર કો હમ લોગ ગુરુવાર કો યહાં સે નિકલે ઓર શુક્રવાર કો હી હમારા પર હમારા તાલા તૂટ ગયા. ઘર પે યહાં પર સોસાયટી બહોત બડી હૈ ઓર 3-4 જગહ પર ચોરી હુઈ હૈ. હમારે ઘર સે તો ઇતના કુછ ગયા નહીં હૈ લેકિન યહાં હમારે સામને એક હૈ वहाँ से 4-5 लाख रुपए चले गए हैं. 4-5 तोला सोना और कैश हो तो हो पर 4-5 तोले सोना. ધાનેરા નજીક લીલા લાકડા ભરીને આવતા ટ્રેક્ટર જીપને અડફેટે લેતા 30 વર્ષીય જીપ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ લાકડા ભરેલા ટ્રેક્ટર લઈને રફુચક્કર થતા ચાલકને રોકીને લોકો ટ્રેક્ટરની હવા કાઢી નાખી હતી અને ધાનેરાના મલોત્રા અને સેરા ગામની વચ્ચે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત થતા જીપ ચાલકનું ઘટના સ્થળે કમકમાટે ભર્યું મોત થયું છે અને એની એકની હાલત ગંભીર હોવાની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. ગાડી ચાલક શ્રવણજી ઠાકોરનું ઘટના સ્થળે મોત થતા લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને રફુચક્કર થઈ ગયો હતો પણ 1 કિલોમીટર જતા લોકો વચ્ચે ઊભા રહીને ટ્રેક્ટરને રોક્યું હતું. મૃતકની લાશને પોટકામાં બાંધીને ધાનેરા સિવિલ ખાતે લાવવામાં આવી હતી. ધાનેરામાં ખુલ્લેઆમ લીલા લાકડાના કારોબાર ચાલી રહ્યા છે. લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર ફૂલ ઝડપે ચલાવીને શો મિલ પહોંચાડવામાં આવી રહ્યો છે. વારંવાર મીડિયા બાબતમાં આવી રહી છે પણ આ બાબતે અધિકારીઓ નિર્શી રહેતા આસો મિલ માલિકને લીલા વૃક્ષ નિકંદ કાઢવાનો મોકો મળી રહ્યો છે. શો મિલ માલિકને અધિકારીઓને ડર ન રહેતો હજારો વૃક્ષો કપાઈ જવા પામ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ધાનેરા મામલતદાર અને વન વિભાગ આ શો મિલ માલિકને વિરુદ્ધ કયા પગલાં ભરે છે એ તો આવનારો સમય જ બતાવશે. આર્થિક સંકળામણના કારણે યોગ્ય સારવાર ન કરતા ઘણી મોટી બીમારીઓનો સામનો કરવો પડતો હોય અને ક્યારેક આર્થિક ભીષ્ણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. સમાજના યોગ્ય વ્યક્તિને સારી સારવાર મળી રહે અને સમાજ સ્વસ્થ અને નિરોગી રહે તે ઉદ્દેશ સાથે પંચાલ યુવા સંગઠન
ગુજરાત પ્રદેશની અરવલ્લી જિલ્લાની ટીમ દ્વારા મેઘરજ તાલુકાના ઊંડા વિશ્વકર્મા મંદિર ખાતે નિસંકુલ મેડિકલ ચેકઅપ અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને વડીલોએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં આ હોસ્પિટલમાં ઓપીડી માટે 205 વધારે, જ્યારે જલારામ હોસ્પિટલમાં 230થી વધારે લોકોએ વિનામૂલ્યે આંખોના ઓપરેશન અને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. સમાજના યુવાનોની ઉમદ કામગીરીને સમાજના તમામ જ્ઞાતિબંધુએ બિરદાવી હતી. પાટણ અને બનાસકાંઠા નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હવે રોજિંદો બની ગયો છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલી કેનાલોમાં થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર હવે ગાબડાના સ્વરૂપે બહાર આવી રહ્યો છે. ત્યારે સાંતરપુર તાલુકાના સિધાડા નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલના મસમોટું ગાબડું પડવા પાણીનો વેડફાટ થયો હતો અને આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા હતા. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરેલી હલકી ગુણવત્તાની કેનાલો બનાવતા છાસવારે કેનાલોના ગાબડા પડવાના બનાવો થઈ રહ્યા છે અને આ કેનાલોમાં તો ઠેર ઠેર ગાબડા પડ્યા છે. એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી અને બીજી તરફ કેનાલોના ગાબડા પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે. તેમ છતાં સરકાર કેમ નર્મદા વિભાગના અધિકારીના પેટનું પાણી હલતું નથી, ત્યારે કેનાલના ગાબડાના સિલસિલો ક્યારે અટકશે તે હવે જોવું રહ્યું. લોકો ટ્રાફિક નિયમોથી વાકેફ થાય તે હેતુથી શરૂ કરાયેલ માર્ગ સલામતી સપ્તાહની અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરાઈ રહી છે, ત્યારે હવે અવેરનેસ શાળાઓમાં અપાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં માર્ગ સપ્તાહ સલામતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે અરવલ્લીના મોડાસાની શાળાઓમાં પણ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. મોડાસાની કસ્બા વિસ્તારની FU મલ્લિક પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાળકોને હેલ્મેટ પહેરાવી અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોડાસા રૂરલ પોલીસ દ્વારા પણ વિશેષ જાણકારી અપાઈ હતી. પોલીસ તંત્ર દ્વારા બાળકોના પિતા વાહન ચલાવતી વખતે હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ, શાળા શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલી ઉપસ્થિત રહ્યા હતા. 30મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ઉજવણીના ભાગ અનુસંધાને આજરોજ મોડાસા ખાતે કસ્બા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી જે બાળકો છે એમને ટ્રાફિક અવેરનેસ બાબતે એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલું, જેમાં મોડાસા કસ્બા એજ્યુકેશન ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન, જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને LNT અને AM મોટર્સના સભ્યો હાજર રહેલ. બાળકોને એમના વડીલો છે એ ટુ વ્હીલરનો યુઝ કરે ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરે, ફોર વ્હીલ યુઝ કરે ત્યારે સીટ બેલ્ટ ફરજિયાત પહેરે અને કોઈ પણ વાહનના ઉપયોગ વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે એ બાબતે પ્રોમિસ લેવામાં આવ્યું. એમના બાળકોથી વિશેષ કોઈ એમના વાલીઓને જાગૃત ન કરી શકે એ હેતુથી બાળકો પાસે પ્રોમિસ લેવામાં આવ્યું કે આ ત્રણ બાબતોનું ધ્યાન રાખી અને જે માર્ગ સલામતી સપ્તાહ છે એ અનુસંધાને લોકોમાં અવેરનેસ આવવાથી જે અકસ્માતોનું પ્રમાણ ઘટે એમાં પોતાનું યોગદાન આપે. આજકાલ બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના ખેડૂતોની હાલત દયનીય થઈ છે. નહેરોમાં પાણી ન છોડતા ખેતરોમાં ઉભેલા પાક સુકાઈ રહ્યા છે. મોંઘા ભાવના ખેડ ખેતર અને બિયારણ નિષ્ફળ જવાની ખેડૂતોની ચિંતા સતાવી રહી છે. છેલ્લા એક માસથી દૂધવા માઇનોર કેનાલમાં પાણી છોડાયું નથી, જેને લઈને લીંબોણી સહિત અનેક ગામના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. આ અંગે જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી વાત ન પહોંચતા આખરે ખેડૂતોએ લોકમત ન્યૂઝના માધ્યમથી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોનું માનીએ તો રવિપાક સિઝનમાં તેઓ જીરું, ઘઉં, બાજરી અને ઘાસચારાનું વાવેતર કર્યું છે, પરંતુ પાણીના અભાવે ખેતરોમાં ઉભેલા પાક સુકાઈ રહ્યો છે. જો આ મહેનતી કરતા તો કોઈ અમાને તો અમારી કોઈ આ વાતને નશી કરે તો અમે આગળ જવા મહેનતી કરી રહ્યા છો.
અને અમુક અમુક ખેડૂતો એમ કહે છે કે માફ કાત કરી મરી રહ્યા છે, એમ કે આપણે 2000 રૂપિયા લાવીને તો આ બધો પાક ને તૈયાર કર્યો હતો અને હવે એની જોડે કોઈ પાણી મળતો નથી ને એનો પાક થાય નથી, તો આપણે એટલે ચિંતા લાગી ગયા છે બહુ બરાબર ના. એમ આ મીડિયા થી મહેરબાની કરી, આ મીડિયા થી તો કોઈ જો કોઈ કરતા તો સરકાર નિરાકરણ લે તો સારું છે, નકર તો આપઘાત કરશે અમુક જણી અને અમે આગળ વિનંતી કરવા તૈયાર બેઠા છે. એમ જોવાથી હું ટુના હું ખેડૂત બોલું છું, નાથાભાઈ ધુડાભાઈ બરોબર, પાણી મળતું નથી બિલકુલ. પછી એવી વખત કહે છે કે ગેટનો કેનાલ તોડો એટલે કે ઉપરથી પાણી ઉભરાય છે બરોબર. હરિરામભાઈ ભલાભાઈના ખેડૂતો અમે ખેતરમાં જઈ અને અમે અહીંયા જઈ કુવાની અંદર પાણી કાઢ્યું, પાણી કાઢીને પછી અંદરથી 3 ફૂટ ગારો કાઢ્યો, 3 ફૂટ ગારો કાઢ્યા પછી અમને પાણી મળતું નથી. કોયડો સાફ કર્યો હવે કે ઉપરથી પાણી છોડાવવાનું કહીએ એટલે કે પાણી કે કેનાલ તૂટી જાય, કેનાલ તૂટી જતી તો આ જવાબદારી કોની આવે છે? એમ બધા લોકો અમને આ કહેવા માટે અમે રજૂઆત કરીએ છીએ. અમારો તમે પાક જુઓ બધો ઉકાઈ ગયો, બે પાણી સારું કરીને અમારી આખી પાક નિષ્ફળ જાય. એક તરફ ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી બાજુ સિંચાઈ માટે નહેરનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કમફોડી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ વ્યાજે રૂપિયા લાવીને ખેતી કરીએ છીએ પરંતુ પાણી ન મળતા ખેતી નિષ્ફળ જવાના ભયથી હવે તો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરે છે પરંતુ નરી વાસ્તવિકતા કે સરકારની નીતિને કારણે આજે જગતનું તાત વિસ્માણમાં મુકાયો છે. દૂધવા માઈને ટુ ઉપરથી બોલો છો, મુખ્ય ખેડૂત કે અમે જીરું કર્યું છે, ઘાસચારો કર્યો છે માલના ભાવવા માટે, તો દુષ્કાળ છે અમારા પટ્ટામાં, તો કોઈ અધિકારીઓ બીજા કોઈ નજર રાખતા નથી પાણી વિશે. 25 થી 30 દિવસથી પાણીનો કાપ છે, ગેટ ઉપર શું પ્રોબ્લેમ છે એ અમને જાણવા દેતા નથી, તો અહીંથી અમારો પાક નિષ્ફળ થવાથી અમારે શું કરવું? ખર્ચા કર્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, મીડિયા માધ્યમથી અમે વાત કરો છો, તો અમારો કોઈ નિર્ણય તમે લ્યો તો આ સરકાર આભાર, અને નહીં લ્યો તો અમારે દુઃખ તો છે જ. મારે ટુના ખેડૂત અમે બોલા, એક મહિનાથી અમારો પાક ભરાયેલો છે, હજી પાણી મને મળતું નહીં, કહે એટલે આજ આવશે કાલ આવશે એવું કહે છે, આજ કેનાલ સાફ કરો, આજ કુવામાં કરો, તો મજૂર નહીં, તો અમે જાતે મહેનત કરા છો છતાં પણ સાહેબને કહેતા અમને પાણી મળતું નથી. પાણી અપડેટ માટે જોતા રહો લોકમત. રજા આપશો. નમસ્કાર.